કેમ શું થયું બેટા, શું વિચારે છે? કઈ નઈ કાકા. કેમ, કઈક તો વિચારે છે. કઈ નઈ. પિંકી ક્યાં છે? પિંકી નીચે છે, તારા કાકી જોડે છે. તો બરાબર. કેમ, હૈદરાબાદમાં જે ઘટના બની એ પરથી થોડી ચિંતા થાય છે. હા, ચિંતા તો મને બી થાય છે બેટા, પણ બધું સારું થઈ જશે, ઠીક થઈ જશે બધું, ચિંતા નહીં કરવાની. મારે કોલેજ થોડું કામ છે, હું જઉં. સારું, ઠીક છે. પ્રેમ અને રેપ બંને બે અક્ષર ના શબ્દો, પણ બંને શબ્દોની દિશાઓ ભિન્ન. કહેવાય છે કે બેનો આંક એ ગ્રહોમાં ચંદ્રનો આંક છે. ચંદ્ર જ પૃથ્વીને શીતળતા પ્રદાન કરે છે. ચંદ્ર એ તત્વમાં જળ અને શરીરમાં મનને નિયંત્રિત કરે છે. પણ આ બે અક્ષરવાળો રેપ આટલો ભયંકર અને જીવ લેનારો હશે એવી તો કલ્પના પણ કરવી મુશ્કેલ છે. કોઈની ઈચ્છા વિરુદ્ધ કરવાવાળું કૃત્ય એ એક પ્રકારનો રેપ જ કહેવાય. જ્યારે એક સ્ત્રી પાત્ર પર આવું કૃત્ય થતું હોય ત્યારે એની મનની દશા આપણા જેવા સભ્ય સમાજ અને ન્યાયતંત્રને ફક્ત વાતો કરવાથી જ નહીં સમજાય. જો સમજાતી હોત તો આવા ક્રૂર લોકોને મારા મત મુજબ તો તરત જ સજા મળવી જોઈએ, જેવી રીતે અમુક દેશોમાં મળે છે. પણ આપણો દેશ મહાન લોકોથી ભરેલો છે, જે સાચા આરોપીનું ખોટું એન્કાઉન્ટર થયું છે એવો દાવો કરી શકે છે. પણ આ રેપ થયેલી દીકરી અને એના ઘરવાળાની શી વેદના હશે એ એમને ક્યારેય નહીં સમજાય. અને ન્યાયતંત્રની વાતો કરશે જે કદાચ ચુકાદો આપે ત્યાં સુધી ઘણું મોડું થઈ જાય છે. રેપ અને મર્ડર કરતા આવા રાક્ષસી તત્વોને બચાવનાર લોકો આપણા મહાન ભારતમાં જ છે. એટલે જ આપણે કહીએ છીએ, મેરા ભારત મહાન, મેરા ભારત મહાન, મેરા ભારત મહાન.